ચાલો સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જે કરશું એ આપણે જે નેક્સ્ટ આપણો ટોપિક હતો લેઝરમાં, હિલિયમ નિયો લેઝર. બરાબર, તમારા જે સિલેબસમાં આ લેઝર છે, બાકી એનડીઆર એ સોલિડ લેઝર છે, ઘણા લેઝર્સ છે. બરાબર, પણ સૌથી પહેલાં હિલિયમ નિયો લેઝર જે છે એનું પ્રોડક્શન સ્ટાર્ટ થયું હતું. બરાબર, એટલે સૌથી વાઇડલી યુઝ લેઝર કયું છે? હિલિયમ નિયો. એટલે આપણે એ આપણા સિલેબસમાં છે. કઈ રીતે હિલિયમ અને નિયોને બંને એટમ છે, તમને ખ્યાલ જ છે. બરાબર, કઈ રીતે હવે આ લેઝર પ્રોડ્યુસ કરશે એ આખી સિસ્ટમ આપણે સમજશું. બરાબર, પછી એમાં કઈ રીતે એનર્જી લેવલ્સ છે ને કઈ રીતે રેડિએશન એમિટ થશે એ બધું આપણે આમાં જોશું. બરાબર, એટલે વન બાય વન પોઈન્ટ હું જે કહું એ ખાસ યાદ રાખજો, કારણ કે તમારી એક્ઝામ જો એમસીક્યુમાં લેવાશે તો આમાંથી ઘણી બધી વસ્તુ કામમાં લાગશે. તો એમાં પહેલું જ આપણે લઈએ કે હિલિયમ નિયો લેઝર જે છે એ ફોર લેવલ લેઝર છે. કયું લેઝર છે? ફોર લેવલ. બરાબર છે, ફોર લેવલ પમ્પિંગ સ્કીમ, એટલે કે ફોર લેવલ એનર્જી લેવલ. ફોર લેવલ એટલે એનર્જી લેવલ છે આ. ઈ લેઝર છે ફોર એનર્જી લેવલ લેઝર. બરાબર, એટલે તમને એમ પૂછીએ કે કેટલા એનર્જી લેવલ, તો કે ફોર એનર્જી લેવલ. અને પછી જે છે એ હજુ એક તમે યાદ રાખજો, હિલિયમ લેઝર છે એ શું, તો કે વાઇડલી યુઝ થાય છે. પછી શું, તો કે ફોર લેવલ એનર્જી છે. અને જે છે એમાં એક્ટિવ સેન્ટર. બરાબર, એક્ટિવ સેન્ટર જે છે એ શું છે, તો કે નિયોન એટમ છે. ખાસ યાદ રાખજો, આમાં કામ બધું શેમાં થશે, કયા એટમમાં થશે? નિયોન. એટલે એક્ટિવ સેન્ટર એને આપણે શું કહેશું, તો કે નિયોન એટમ છે. હિલિયમ અને નિયોનમાંથી એક્ટિવ એટમ કયો છે? નિયોન. બરાબર, એ જે એક્ટિવ એટમ છે એને આપણે એક્ટિવ સેન્ટર કહીએ છીએ. હવે જે છે એક્ટિવ મીડિયમ. બરાબર, એટલે એનર્જી લેવલને જે કોઈ પ્રોસેસ થશે એ નિયોન એટમમાં થશે, પણ નિયોન એટમ છે એમને હવામાં રહેશે નહીં. બરાબર, એને રહેવા માટે કંઈક મીડિયમ જોઈએ. એ જે મીડિયમ છે ને કયું મીડિયમ કહેવાશે? એક્ટિવ મીડિયમ. અને કયું મીડિયમ? તો કે હિલિયમ અને નિયોન જે ગેસ છે એનું મિક્સચર, એને શું કહેવાશે? તો કે એક્ટિવ મીડિયમ. આ જે મિક્સચર છે એનું પ્રપોર્શન કઈ રીતે લેવાનું? તો કે હિલિયમ જો છે 10 એટમ્સ હોય તો સામે નિયોનના કેટલા હશે? 1. તો આ રેશિયોમાં આપણે એક્ટિવ મીડિયમ લેશું. એ ખાસ યાદ રાખજો, હિલિયમ નિયોન લેઝર છે ફોર લેવલ એનર્જી લેવલ લેઝર છે, એક્ટિવ સેન્ટર એમાં છે નિયોન એટમ, અને એક્ટિવ મીડિયમ. બરાબર, માધ્યમ કયું છે એમાં? તો કે હિલિયમ નિયોનનું મિક્સચર. અને એનું પ્રપોર્શન કઈ રીતે લેવાનું? એનો રેશિયો 10:1, 10:1. બરાબર, એટલે વધારે પ્રમાણમાં કોણ હશે? હિલિયમ એટમ, ઓછા પ્રમાણમાં એક્ટિવ સેન્ટર નિયોન એટમ હશે. બરાબર, હવે હું એની ડાયાગ્રામ ડ્રો કરું છું. એ કઈ રીતે? તો કે આપણે એક ટ્યુબ લેશું. બરાબર, આ રીતે આપણે એક ટ્યુબ લઈએ. ટ્યુબ છે 30 સેન્ટીમીટર લોંગ, 30 સેન્ટીમીટર ઈ લાંબી છે. એની વચ્ચેથી આ રીતે થ્રી સેન્ટીમીટર લાંબી, અને એનો જે ડાયમીટર છે, બરાબર, ડાયમીટર એટલે કે વ્યાસ, એ છે 1.5 સેન્ટીમીટર. એટલે લોંગ ઈ 3 સેન્ટીમીટર છે, અને આ રીતે એનો જે ડાયમીટર છે 1.5 સેન્ટીમીટર છે. બરાબર, આ જે ટ્યુબ છે એમાં આ રીતે શું આપેલા છે? તો કે હાઈ વોલ્ટેજ સપ્લાય આપેલું છે. બરાબર, આ જે હાઈ વોલ્ટેજ સપ્લાય છે એ કેટલો તમને લગભગ આપેલો છે? 10 kV. બરાબર, 10 kV અહીંયાથી તમે એને સપ્લાય આપો છો આ ટ્યુબને. બરાબર, એટલે આ છે કેથોડ અને આ થશે એનોડ. બરાબર, આ ટ્યુબમાં એક રિફ્લેક્ટિંગ મિરરની પેર્સ છે. પેર્સ એટલે બે મિરર્સ છે જે આ ટ્યુબમાં આપણે લગાવેલા છે. એમાં જે એક મિરર જે છે એ પાર્શિયલી છે આ રીતે.
પાર્સલ એટલે આખો એ મિરર નથી, અડધો મિરર છે, બરાબર, અડધો ખાલી ભાગ છે. જ્યારે આ શું છે, ફૂલ્લી મિરર છે, એટલે આખી પેર થઈ ગઈ રિફ્લેક્ટિંગ મિરરની, બરાબર. હવે જે અહીંયાથી તમને લેઝર મળશે, પાર્શિયલી શું કામે છે, કારણ કે ફૂલ્લી રિફ્લેક્ટિંગ હોય તો અહીંયાથી લેઝર પાછું અંદર જ જાય, આપણે લેઝર જોઈએ છે, એટલે આને પાર્શિયલી રાખ્યો છે, એટલે અમુક લેઝર જે છે એ બારે આ રીતે તમને મળશે. અહીંયા જે મળશે એ લેઝર આઉટપુટ છે, લેઝર અહીંયાથી મળશે તમને. હવે આ જે ટ્યુબ છે એની અંદર હિલિયમ અને નિયોન ગેસનું મિક્સચર ભર્યું છે આપણે, અને કયું પ્રપોર્શન કીધું હતું, 10:1 આ રીતે મિક્સચર ભરેલું છે. હવે તમે જેવો આ ડીસી સપ્લાય બરાબર ઓન કરશો, આ શું કરશો, તમે આ ડીસી સપ્લાય 10 kV આપ્યો અને ચાલુ કરશો, એટલે અહીંયા બંને જે એનોડ છે ત્યાં સપ્લાય જશે, ત્યાં સપ્લાય જશે, એટલે શું થશે તો કે આ જે ગેસનું મિક્સચર છે ને એમાંથી ઇલેક્ટ્રોન અને આયન આ રીતે બંને સેપરેટ થશે, બરાબર. ઇલેક્ટ્રોન અને આયન બંને શું થશે, સેપરેટ થશે. આ જે ઇલેક્ટ્રોન અને આયન છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન જે છે એનોડ સાઈડ જશે અને આયન્સ એટલે પોઝિટિવ આયન, બરાબર, એ કઈ સાઈડ જશે, કેથોડ સાઈડ, બરાબર. એકદમ કાઇનેટિક એનર્જી લેશે, આ તમે સપ્લાય આપ્યો એટલે, એટલે ઇલેક્ટ્રોન છે એનોડ સાઈડ જશે, આયન્સ છે કેથોડ સાઈડ જશે, એટલે આ ઝડપથી જશે ત્યારે વચ્ચે એને શું આવશે તો કે આ ગેસના મોલેક્યુલ્સ આવશે. એમાં કયો મોલેક્યુલ સાથે એનું કોલિઝન થશે તો કે આ બંને જે છે એ હિલિયમ એટમ સાથે એનું શું થશે, કોલિઝન થશે. કોલિઝન એટલે અથડાવ, બરાબર, આ રીતે એ ભટકાશે આ બંને. જ્યારે આમ જતા હશે ને ત્યારે હિલિયમ સાથે એનું કોલિઝન થશે, અને કોલિઝન હશે ઇનઇલાસ્ટિક. ઇનઇલાસ્ટિક એટલે પાછું પોતાની જગ્યાએ આવે નહીં એવું કોલિઝન, બરાબર. જેટલી શક્તિ મેળવશે અને જે કાંઈ એમાં ચેન્જીસ આવશે એ રહેશે. હવે એ જે કોલિઝન થાય તો હિલિયમ અને નિયોન એટમમાં શું ફેરફાર થશે તો એ હું તમને અહીંયા એનર્જી ડાયાગ્રામથી બતાવું છું કે ચલો કોલિઝન થયું, બરાબર, તો કોલિઝનથી હિલિયમ એટમ અને નિયોન એટમના એનર્જી લેવલમાં શું ફેરફાર આવશે તો હું તમને અહીંયા જે ડ્રો કરું છું હિલિયમ એટમ છે, આ જે છે એ કયો એટમ, હિલિયમ એટમ, અને અહીંયા હું ડ્રો કરું એ ધારો કે છે આ જે છે એ આપણે શું ડ્રો કરીએ, નાઇટ્રોજન એટમ, નાઇટ્રોજન ને નિયોન એટમ, બરાબર. આ એનું એનર્જી લેવલ, એ એનર્જી લેવલ. હવે અહીંયા આપણે એક ઉપર એનર્જી લેવલ ડ્રો કરશું અને એ જ રીતે અહીંયા પણ, બરાબર, એટલે એ અને આનું સીધું એ, પણ અહીંયા વચ્ચે કોઈ એનર્જી લેવલ હિલિયમમાં છે નહીં. જ્યારે નિયમમાં આ જે છે એ આ છે E3, આપણે E કર્યું, એના પછી અહીંયા આવશે E2, આ છે E2, અહીંયા આવશે E1, બરાબર. હવે તમને મેં કીધું એમ કે અહીંયા કોલિઝન થશે, બરાબર, આ ઇલેક્ટ્રોન અને આયન્સ જે છે એ હિલિયમ એટમ સાથેનું કોલિઝન થશે, અને કોલિઝન કેવું છે, ઇનઇલાસ્ટિક. ઇનઇલાસ્ટિક કોલિઝન થશે એટલે શું થાય, તો જેવું કોલિઝન થશે એટલે હિલિયમ એટમ જે અહીંયા હશે, અહીંયા જે હશે એ શું કરશે તો કે ડાયરેક્ટ ક્યાં જશે તો કે એના એક્સાઇટેડ સ્ટેટમાં, બરાબર, અહીંયા. અને આ જે સ્ટેટ છે એનું મેટા સ્ટેબલ સ્ટેટ છે. E1 શું છે, મેટા સ્ટેબલ સ્ટેટ, બરાબર. એટલે અહીંયા જે એટમ જશે હિલિયમનો, હવે એ શું થશે તો કે આ હિલિયમનો એક્સાઇટેડ થઈ ગયો એટમ, એ જે એક્સાઇટેડ થાય અને એનું કોલિઝન કોના સાથે થશે, નિયોન એટમ સાથે, બરાબર. નિયોન એટમ સાથે થશે એટલે ડાયરેક્ટ કોલિઝન થ્રુ એનર્જી જે છે એના નિયોનના મેટાસ્ટેબલ સ્ટેટને આપશે. હિલિયમ એટમ જે છે એ પાછો એની જગ્યાએ પાછો આવે ત્યારે જે એનર્જી રિલીઝ કરશે એ કોને આપશે તો કે અહીંયા જે એટમ છે નિયોનનો એટમ મેટાસ્ટેબલ સ્ટેટમાં એને આપશે, બરાબર. હવે એ જે મેટાસ્ટેબલ સ્ટેટમાં હોય એટમ આ રીતે જેવી એનર્જી આવશે એટલે ક્યાં આવશે તો કે નીચે આ રીતે, બરાબર. તમને અહીંયાથી એનર્જી મળી એટલે સ્ટિમ્યુલેટેડ એમિશન થયું આ, કારણ કે બહારથી તમે નવી એનર્જી આપો છો, એટલે શું થશે તો કે અહીંયા જે એટમ છે ઓટોમેટિક ક્યાં આવશે, E2માં, બરાબર. E2માં આવશે એટલે અહીંયાથી એમિશન થશે રેડિએશનનું,
એમિશન થશે, ઉત્સર્જન થશે. અને એ જે એમિશન છે એની જે વેવલેન્થ છે, કારણ કે આપણે એનું શું છે, નિયોન એટમનું મેટા સ્ટેબલ સ્ટેટ છે. બરાબર, જેવી એનર્જી મળશે એટલે E3માંથી એટમ ક્યાં આવશે, E2માં. E2માં આવશે એટલે અહીંયા જે તમને લેઝર મળશે એટલે 6 through 8 એંગસ્ટ્રોમ. બરાબર, આ વેવલેન્થ છે, તરંગ લંબાઈવાળું તમને લેઝર મળશે 6 through 8 એંગસ્ટ્રોમ. બરાબર, એટલે અહીંયા લેઝર મળશે. પછી E2માંથી જ્યારે E1માં આવે છે ને ત્યારે એ શું છે, સ્પોન્ટેનિયસ એમિશન છે. બરાબર, એની જાતે આવે છે, સ્પોન્ટેનિયસ એમિશન એટલે તાત્ક્ષણિક છે, એના માટે બહારની એનર્જી જરૂર નથી. સ્પોન્ટેનિયસ થશે ત્યારે તમને લેઝર મળશે નહીં. બરાબર, અને પાછું અહીંયા E1માંથી પાછું એ ક્યાં આવશે, ગ્રાઉન્ડ સ્ટેટ E માં. બરાબર, એટલે અહીંયા શું છે તો કે રેડિએશન લેસ ટ્રાન્ઝિશન, એટલે અહીંયા રેડિએશન નહીં મળે તમને, હીટ એટલે કે ગરમી એ રીતનું બારે રિલીઝ થશે. બરાબર, પણ તમને કોઈ જાતનું રેડિએશન મળશે નહીં, ઉષ્મા મળશે, ગરમ થશે. એટલે આ છે નિયોન એટમનું ટ્રાન્ઝિશન. બરાબર, એટલે સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અને આયનનું શું થશે, કોલિઝન થઈને હિલિયમ એટમને મળશે. એટલે હિલિયમ એટમ જે છે એ ક્યાં જશે, મેટાસ્ટેબલ સ્ટેટમાં. હવે ત્યાં વધારે ટાઈમ રહેશે નહીં, એ મેટાસ્ટેબલ સ્ટેટમાં જશે. એટલે એનું શું થશે કે નિયોન સાથે કોલિઝન થશે. નિયોન સાથે કોલિઝન થશે એટલે એ એનર્જી રિલીઝ કરશે અને એની કોને આપશે તો કે નિયોનના મેટાસ્ટેબલ સ્ટેટમાં. હવે મેટાસ્ટેબલ સ્ટેટમાં જેટલા આઈટમ હશે એ શું કરશે તો કે આ એનર્જી મળે એટલે એમાં સ્ટિમ્યુલેટેડ એમિશન થશે. એટલે E3થી ક્યાં આવશે, E2. અને જ્યારે સ્પોન્ટેનિયસ સ્ટિમ્યુલેટેડ એમિશન થશે ત્યારે તમને લેઝર મળશે અને એની વેવલેન્થ કેટલી, 6 through 8 એંગસ્ટ્રોમ લેઝર. બરાબર, હવે E2માંથી E1 છે. બરાબર, એ કેવું થશે તો કે સ્પોન્ટેનિયસ, એમાં તમે બહારથી એનર્જી આપતા નથી એટલે એમિશન કેવું છે, સ્પોન્ટેનિયસ. તો અહીંયા તમને લેઝર મળશે નહીં. એના પછી આવ્યું E1 to E. બરાબર, E1 to E આવ્યું એટલે આ જે લેઝર છે અહીંયા લેઝર તો મળશે જ નહીં, પણ અહીંયા રેડિએશન પણ તમને નહીં મળે. અને શું મળશે તો કે અહીંયાથી હીટ રિલીઝ થશે. એટલે આમાં લખ્યું છે રેડિએશન લેસ ટ્રાન્ઝિશન, અહીંયા તમને કોઈ પણ જાતનું વિકિરણ મળશે નહીં. બરાબર, અને આ છે નિયોન એટમ. તો આ રીતે આખું જે છે એ ફંક્શન થશે અને તમને હિલિયમ નિયોન લેઝરથી આ મોનોક્રોમેટિક આ વેવલેન્થની લાઇટ મળશે, આના સિવાયની વેવલેન્થ મળશે નહીં. એ જે વેવલેન્થ તમને મળી એ ક્યાંથી રિલીઝ થશે, અહીંયાથી. બરાબર, એટલે અહીંયા તમને લેઝર આઉટપુટ જે મળે છે 6 through 8 એંગસ્ટ્રોમ વેવલેન્થનું મળશે. બરાબર, આ છે હિલિયમ નિયોન લેઝર, જે 4 લેવલ એનર્જી લેવલ છે. એનો એક્ટિવ સેન્ટર નિયોન છે, એક્ટિવ મીડિયમ હિલિયમ નિયોન એટમ છે. એનું પ્રપોઝન તમારે લેવાનું 10 to 1. એને તમે એક ટ્યુબમાં ભરો છો, ટ્યુબની લેન્થ છે 30 સેન્ટીમીટર, ડાયામીટર 1.5 સેન્ટીમીટર. એમાં તમે એક હાઈ વોલ્ટેજ સપ્લાય એડ કરો છો, એ તમે ઓન કરશો એટલે અહીંયા જે છે ગેસ છે એનું શું થશે તો આયોનાઇઝેશન થશે ને તમને ઇલેક્ટ્રોન અને આયન્સ મળશે. આ જે આયોનાઇઝેશન થશે, ઇલેક્ટ્રોન આયન્સ મળશે એટલે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન્સ છે એનો સાઇડ એટેક થશે અને આયન્સ છે એ કેથોડશે. એ જ્યારે આમ ત્યાં મૂવમેન્ટ થતા હશે ત્યારે કોલિઝન કોના સાથે થશે, હિલિયમ એટમ સાથે. બરાબર, કોલિઝન એટલે કે અથડામણ થાય અને કેવી હશે, ઇનઇલાસ્ટિક એટલે કે એનર્જીની લેવેજ કરશે પણ પાછા પોતાની જગ્યાએ આવશે નહીં, એને ઇનઇલાસ્ટિક કહેવાય. બરાબર, એટલે કોલિઝન થશે. આ કોલિઝનના લીધે હિલિયમ એટમ જે છે એ ક્યાં જશે, એના મેટાસ્ટેબલ સ્ટેટમાં જશે. મેટાસ્ટેબલ સ્ટેટમાં એ લોંગ ટાઈમ નહીં રહે, એનર્જી રિલીઝ કરશે. એ જે એનર્જી રિલીઝ કરશે એ કોને, તો કે કોલિઝન થશે એનું કોની સાથે, તો કે નિયોન એટમ સાથે. અને કોલિઝન થઈને એની એનર્જી મેટાસ્ટેબલ સ્ટેટને આપશે, નિયોનના મેટાસ્ટેબલ સ્ટેટને. બરાબર, એટલે E3 છે, ત્યાંથી એનર્જી મળશે. એટલે આ સ્ટેટના જે એટમ્સ છે એનું શું થશે તો કે સ્ટિમ્યુલેટેડ એમિશન થશે અહીંયાથી, અને અહીંયા તમને લેઝર લાઇટ મળશે. E2 થી E1 થશે એ સ્પોન્ટેનિયસ એમિશન થશે એટલે તમને લેઝર મળશે નહીં. E1થી પાછું E થશે ત્યારે તમને રેડિએશન લેસ ટ્રાન્ઝિશન થશે. બરાબર, એટલે અહીંયાથી અહીંયા જે આવે ને આપણે ટ્રાન્ઝિશન કહીએ છીએ. આ રીતે આખી પ્રોસેસ થશે અને હિલિયમ નિયોનથી આપણને જે લેઝર મળે એની જે વેવલેન્થ છે એ મેં કેટલી કહી, 6 through 8 એંગસ્ટ્રોમ. બરાબર, એટલે આ ટુ છે હિલિયમ નિયોન લેઝર. આના પછી જે છે એ છે એની એપ્લિકેશન્સ. એટલે એપ્લિકેશન્સ છે એ બહુ તમને સમજાવવાની જરૂર નથી,
તમે રીડ કરી લેશો તો પણ આવડી જશે. હું પણ એક વાર બોલી દઉં છું તમને, એપ્લિકેશન ઓફ લેઝર, બરાબર. સૌથી મોટી એની એપ્લિકેશન છે ઓપ્ટિકલ ફાઇબરમાં, જે આપણે આના પછીનો જે ટોપિક કરશું એમાં કરશું ખાસ. બીજું એની એપ્લિકેશન છે ઇન્ડસ્ટ્રીમાં, બરાબર. ઇન્ડસ્ટ્રીમાં કઈ જગ્યાએ, તો કે કટિંગ છે, પછી ડ્રિલિંગ, વેલ્ડિંગ, આ બધામાં આપણે લેઝરનો યુઝ કરી શકીએ છીએ, બરાબર. પછી કમ્યુનિકેશન, આ ઓપ્ટિકલ ફાઇબર એ બીજું કંઈ નથી, કમ્યુનિકેશન જ છે, કમ્યુનિકેશનમાં જેનો યુઝ થાય છે આ રીતે, બરાબર. પછી કોઈ પણ તમારે ડિટેક્ટ કરવું હોય, પછી ઓપરેશન મેડિકલમાં, બરાબર. મેડિકલમાં તમને ખ્યાલ જ છે કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ આપણે લેઝર, બહુ બધી જગ્યાએ, હેર રિમૂવર, બરાબર. પછી ટ્યુમર રિમૂવર, પછી આઈઝનો જે આપણે ઓપરેશન કરીએ લેઝરથી કરાવીએ છીએ, એટલે બહુ બધી એપ્લિકેશન્સ છે લેઝરની. તમારે કમ્પ્યુટર બ્રાન્ચમાં લેઝરની એપ્લિકેશન તમે કમ્પ્યુટર સિસ્ટમમાં પણ થાય છે. તો કઈ રીતે, તો કે એની સ્પીડ, કમ્પ્યુટરની સ્પીડ ઇન્ક્રીઝ કરવા માટે અને એની એફિશિયન્સી, બરાબર, એ વધારે એની કાર્યક્ષમતા મળે એના માટે આપણે લેઝર યુઝ કરીએ છીએ. ક્યાં? તો કે કમ્પ્યુટરમાં, બરાબર. મેડિકલમાં મેં તમને કહી દીધું. આ સિવાય પ્રિડિક્ટ ઓફ અર્થક્વેક, એટલે લેઝરથી તમે અર્થક્વેક ક્યારે આવશે એ પણ તમે જાણી શકો છો, બરાબર. અર્થક્વેક પ્રિડિક્ટ. એના પછી એક છે, તો શું છે, તો કે કોઈ પણ, કારણ કે તમને ખ્યાલ જ છે લેઝર છે સ્ટ્રેટ લાઇન છે, બરાબર, ક્યારેય ઝિગઝેગમાં શું ટ્રાવેલ થતું નથી, બરાબર. એ હંમેશા શું છે, તો કે સ્ટ્રેટ લાઇન જ જશે. હવે સ્ટ્રેટ લાઇન જશે એટલે તમને સ્ટ્રેટ જાય અલાઇનમેન્ટમાં, બરાબર. અલાઇનમેન્ટમાં પણ તમે યુઝ કરી શકો, જેમ કે કોઈ ડેમ છે, બરાબર, પછી કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, એની બધાની અલાઇનમેન્ટમાં આપણે લેઝર યુઝ કરીએ છીએ, બરાબર. હવે એ સિવાય આપણે કોઈનું ડિસ્ટન્સ મેઝર કરવું હોય, કોનું ડિસ્ટન્સ, તો કે અર્થથી, બરાબર. અર્થથી કોનું ડિસ્ટન્સ, તો કે સન, સ્ટાર, પ્લેનેટ્સ, બરાબર. આ બધાનું ડિસ્ટન્સ તમે આનાથી મેઝર કરી શકો છો. અને આ સિવાય બાયોમેડિકલમાં પણ, બાયોમેડિકલ સાયન્સમાં પણ આનો યુઝ થાય છે. એટલે આની ઘણી બધી એપ્લિકેશન્સ છે જે તમે તમારી જાતે પણ લખી શકો છો, બરાબર. તો અહીંયા જે આપણો લેઝર ટોપિક છે એ પૂરો થાય છે. આના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે લેશું ઓપ્ટિકલ ફાઇબર.